પાટડી માં રહેતી હિન્દુ સમાજની દીકરી એક ખાનગી શોરૂમમાં નોકરી કરતી હતી. એ જ શોરૂમમાં વિરમગામમાં રહેતો એક મુસ્લિમ સમાજનો છોકરો પણ નોકરી કરતો હતો. સુરેન્દ્રનગરના એસપીને શોરૂમના માલિકે જણાવ્યા મુજબ આ યુવકને 6 મહિના પહેલા જ શોરૂમમાંથી કોઈ ચોરી બાબતે છૂટો કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ 5-1 દિવસ પહેલા આ યુવતી કડી ગામે ગઈ હતી અને ત્યાંથી આ મુસ્લિમ યુવક તેને ભગાડી ગયો હતો. જેની જાણ થતાં યુવતીના પરિવારજનોએ કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, પરંતુ હજુ સુધી આ યુવતીનો કોઈ જ પત્તો ન મળતા લવ જેહાદના વધી રહેલા કેસોના મુદ્દે આજે પાટડીમાં હિન્દુ સંગઠનો દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જેના પગલે દૂધ, શાકભાજી, દવાખાના, દવાની દુકાનો સહિત તમામ ધંધો રોજગાર કરતા વેપારીઓએ સ્વૈચ્છિક બંધ રાખી બંધમાં સહકાર આપ્યો હતો, જેના કારણે આજે પાટડીના બજારો જડબે સલાક બંધ રહેવા પામ્યા હતા. સાંજે હિન્દુ સમાજ દ્વારા વિશાળ મૌન રેલી કાઢી પાટડી મામલતદારને આવેદનપત્ર આપી હિન્દુ સમાજની યુવતીને ઝડપથી શોધી તેના પરિવારને ન્યાય આપવાની ઉગ્ર માંગણી કરવામાં આવી હતી. આ એક કાવતરું છે અને આ એક લવ જેહાદ છે. મારો ખુલ્લો આક્ષેપ છે, આ છોકરી જે આજે મારી ગઈ છે એ મારા નાના ભાઈની દીકરી છે. હું એના ભાઈજી છું. કહેવાનો આશય મારો એ, આ મારી છોકરી પગાર લઈને આવે કે જે કાંઈ એને કોઈ દિવસ એને 50 રૂપિયા વાપર્યા નહીં. જો એવી છોકરી હોય તો એ પૂરો પગાર ઘરે આપે નહીં. તો કહેવાનો આશય, આ છોકરીને જે ભગાડવામાં આવી છે, હું પોતે એનો ભાઈજી છું, પણ હું નહોતો માનતો કે મારી છોકરી આવું પગલું ભરે. એટલે એક સાજિશ છે, મારી છોકરીને ફસાવવામાં આવી છે. સત્વરે જો આ બાબતે હવે અમારી ધીરજ પણ ખૂટી રહી છે. સત્વરે આ બાબતે જો અમને ન્યાય નહીં મળે તો ના છૂટકે અમારે આગળની કાર્યવાહી ભરવાની અમને ફરજ પડશે. અને ના છૂટકે જો આજે સમગ્ર હિન્દુ સમાજ અમારી સાથે છે. એટલે હવે હું તો એમ કહું કે જે કંઈ બીજા હિન્દુ ભાઈઓની અને બધા તમે જાગૃત થઈ જાઓ. આજ અમારી હાલત થઈ. પેલી મને પંક્તિ યાદ આવે કે પીપળ પાન ખરંતા હસ્તી કુપડિયા, એમ આજ અમને વીતી કાલ તમને વિશે ધીરી બાપુડિયા.